દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીન હાલ પાક વહેલી તકે પકવવાની લાઈમાં ખેડૂતો જંતુનાશક દવા સાથે પેસ્ટિસાઇડ પણ ભરપૂર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને ખેતીની જમીન હાલ નિર્જીવ બની રહી હોય જેને લઈ કૃષિ તજજ્ઞો સાથે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જમીન ફળદ્રુપ છે અને હાલ આ જમીન નિર્જીવ બની રહી હોય તેવું કૃષિ તજજ્ઞોને લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા હાલ શેરડીના પાકમાં જંતુનાશક દવાનો વધુ ઉપયોગ થઈ રહ્યો હોય સાથે નિંદામણ દૂર કરવા માટે પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેને લઈ દક્ષિણ ગુજરાતની જમીન નિર્જીવ બની રહી છે। દક્ષિણ ગુજરાતમાં જમીન નિર્જીવ બની રહી હોવાનું કારણે કૃષિ તજજ્ઞોની સાથે ખેડૂત આગેવાનો પણ જણાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન જેવા જયેશ પટેલ દ્વારા પણ સુગર મિલોએ શેરડીની રોપણ માટે 1 સપ્ટેમ્બરની જગ્યાએ 1 ઓક્ટોબરની તારીખ આપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની ફળદ્રુપી જમીન હાલ નિર્જીવ બની રહી હોય તાત્કાલિક આ મામલે ધ્યાન આપવામાં આવે તેવી કૃષિ તજજ્ઞો કહી રહ્યા છે। જયેશ પટેલ ખેડૂત આગેવાન, દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી છે અને જે રીતે છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતોમાં વહેલું વાવેતર કરવાથી પહેલી કાપણી સુગર ફેક્ટરીઓ કરવાને કારણે જે ટ્રેન્ડ બદલાયો છે અને ખાસ કરીને 1 સપ્ટેમ્બરે જે રીતે વધુ વાવેતર થાય એ દિશાના પ્રયત્ન કરવાને કારણે ખેડૂતો ઉનાળામાં જ ટ્રેક્ટરથી ચાર્જ પાડી દે છે। સ્વાભાવિક છે કે 3 મહિના વરસાદ પડે એટલે એમાં નિંદામણ પણ પુષ્કળ થાય છે। આ નિંદામણને અંકુશમાં લેવા જે રીતે મોટા પ્રમાણમાં પેસ્ટિસાઇડ દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એને કારણે જમીન નિર્જીવ થઈ રહી છે અને એની સીધી અસર ઉત્પાદનમાં થઈ રહી છે। જ્યારે શેરડીના રોપણ વખતે જમીન નિર્જીવ હોવાને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું આવી રહ્યું છે। આવા સમયે જે રીતનો ટ્રેન્ડ વધતો જાય છે, લગભગ 2 લાખ એકરમાં વાવેતરની 1 સપ્ટેમ્બરે શરૂઆત પણ થઈ ગઈ છે। કૃષિ તજજ્ઞો પણ આમાં વિરોધ જતાવી રહ્યા છે કે ભયજનક રીતે જે રીતે પેસ્ટિસાઇડ દવાઓ પણ ખાસ કરીને 60-70% ખેતરોમાં છંટાઈ રહી છે અને જમીન બગડી રહી છે, ત્યારે તમામ જે સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે ચાલે છે અને જે તારીખ 1 સપ્ટેમ્બરથી રોપણની તારીખ આપવામાં આવી રહી છે એને કારણે આ વહેલી રોપણી થઈ રહી છે। એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આ રોપણની તારીખ લગભગ 1 મહિનો પાછળ કરીને 1 ઓક્ટોબર જો કરવામાં આવે તો આ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો થાય અને ખાસ કરી મારું નામ ડોક્ટર સીજી ઇટવાલા, સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર નવસારી યુનિવર્સિટી નવસારી। દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શેરડીનું વાવેતર ઓક્ટોબર માસમાં કરવું પિતાવ છે જેથી શેરડીનો સારો વિકાસ અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે। બસ, નામ ડૉક્ટર એસસી માલી છે, અહીં શેરડી સંશોધન કેન્દ્ર પર બ્રીડર તરીકે કામ કરું છું અને શેરડી જે રીતે અત્યારે વરસાદ પડે છે અને રોપાય છે તો તેના કારણે જમીન ચીપટ થઈ જાય છે એકદમ, એટલે એના કારણે એના મૂળનો વિકાસ બરાબર થતો નથી અને એની વિપરીત અસર ઉત્પાદન પર પડે છે અને એ સિવાય પણ ખેડૂતો જે વીડી સાઇડ વાપરે છે તો એ વાપરવું ઓછું કરવું જોઈએ બને ત્યાં સુધી।